ઉપલેટામાં આજ રોજ ખેડૂત અધિકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર સભા યોજાઈ હતી. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમય થોડા ખેડૂતોને કરતા સતત અન્યાય, પાક વીમો, દેવા નાબૂદી, અતિવૃષ્ટિથી થયેલ નુકસાન જેવા મુદ્દાઓને સરકાર ધ્યાનમાં ન લેતી હોય, આજરોજ રવિવારના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હાર્દિક પટેલની હાજરીમાં ખેડૂત અધિકાર સંમેલન રાખવામાં આવેલું હતું. આ સંમેલનના આયોજક શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ આ અંગે માહિતી આપતા જણાવેલ હતું કે ચોમાસા બાદ માત્ર સતત થઈ રહેલા વરસાદના કારણે ઉપલેટા વિસ્તારના ખેડૂતોના પાક ખેતરમાં બગડી ગયો છે. ઘાસચારો પાક પલળવાના કારણે બગડી ગયો છે. ખેડૂતોએ પોતાના પાકનો પાક વીમો ઉતરાવેલ હોવા છતાં વીમા કંપની જવાબ આપતી નથી. સરકારમાં રજૂઆતો કરવા છતાં સરકાર પાક વીમા કંપનીઓને સાવરતી હોય, ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને ઊંઘતી સરકારને જગાડવા રવિવારે ઉપલેટા બાવળા ચોકમાં સવારે 11 થી 5 હાર્દિક પટેલ 11 ધારાસભ્યોની હાજરીમાં ધરણા તથા સાંજે 5 કલાકે જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ જાહેરસભામાં હાર્દિક પટેલ, ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, લલિતભાઈ કકથરા, ચિરાગ કાલરિયા, બ્રિજેશ મિરજા, હર્ષદ રીબડિયા, બાબુભાઈ વાંજા, ભીખાભાઈ જોશી, પ્રવીણ મુછડિયા, વિક્રમ માડમ, ઋત્વિક મકવાણા, જેવી કાકડિયા, પ્રતાપભાઈ દુધાત, પાલભાઈ આંબલિયા, લાખાભાઈ ડાંગર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાનભાઈ સુવા, જેડેશ્રી, ઉપલેટા. આજે ઉપલેટા ખાતે ખેડૂતોના પાક વીમા અને દેવા નાબૂદીના મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રતિક ધરણા અને ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ અને સૌરાષ્ટ્રના 11 કોંગ્રેસના ધારાસભ્યો પણ હાજરી આપવાના છે. અમારી જે મુખ્ય માંગ છે એ માંગ એ છે કે વીમા કંપની દ્વારા રાજકોટ જિલ્લામાંથી જે 856 કરોડ રૂપિયા જેટલું જે પ્રીમિયમ ઉઘરાવવામાં આવ્યું છે, રાજ્ય સરકાર સ્વીકારે છે, વીમા કંપની રાજ્ય સરકાર સ્વીકારે છે, ખેતીવાડી ખાતું સ્વીકારે છે કે ખેડૂતોને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, 100% નિષ્ફળ ગયો છે ને એટલા માટે રાજ્ય સરકાર આ પેકેજોની જાહેરાત કરે છે. ત્યારે અમારી વાત એ છે કે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય તો વીમા કંપનીએ ખેડૂતોને 100% પાક વીમો ચૂકવવાની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ અને એટલી એ માગણી સાથે આજે અમે ઉપલેટાની અંદર ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરેલ છે. આગામી દિવસોની અંદર ખેડૂતો આ કમોસમી વરસાદને કારણે નુકસાન સરભર કરી રવિ પાકનું વાવેતર થઈ જાય ત્યારે આગામી દિવસોની અંદર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા, કોંગ્રેસ પાર્ટી દ્વારા આવા કાર્યક્રમો યોજી વીમા કંપની અને સરકાર સામે આંદોલન જગાવીશું અને જરૂર પડશે તો હાઈકોર્ટની અંદર જઈ અને ખેડૂતોને ન્યાય.